નમસ્કાર દર્શક મિત્રો, એટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય થતા ભાજપ પ્રદેશ નેતાઓમાં જાણે કે બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું છે. ચૂંટણી પછી કોંગ્રેસમાં અનેરોજ જુસ્સો જોવા મળી રહ્યો છે, જેથી હવે આગામી સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ ધબડકો ન થાય તેના માટે અત્યારથી જ ભાજપે તૈયારી શરૂ કરી નાખી છે, જે અંતર્ગત હવે રાજ્યમાં વિધાનસભા અને લોકસભા બાદ વધુ એક ચૂંટણી પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં લડવામાં આવશે. હાલ ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન માળખામાં કોઈ પણ જાતના ફેરફાર નહીં થાય, એટલે કે હજી બી આગામી 6 મહિના સુધી પાટીલને ડબલ સવારીમાં ચાલવું પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ નવા સુકાનીની વરણી કરવામાં આવશે. ખબર એવી મળી રહી છે કે પ્રદેશ પ્રમુખનો હોદ્દો છોડવાની ઈચ્છા દર્શાવ્યા બાદ સીઆર પાટીલને હવે ડિસેમ્બર સુધી પણ યથાવત રાખવામાં આવ્યા છે. ગઈકાલે કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યું છે અને આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ ઘડવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી પ્રદેશ અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એવો સંકેત મળી ગયો છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રદેશ પ્રમુખની વરણી થવાની સંભાવના ઓછી જણાય છે. એટલે કે ગુજરાતમાં ભાજપ હવે કોઈ પણ જાતના નવા પ્રયોગ કરવાના મૂડમાં નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.